नमस्कार मित्रों, आजना वीडियो में खास गुजरात में चोमासु 2021 ने लईने जे महत्वना समाचार मळी रह्या छे एना विशेनी वात करवानी छे। तो खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने वरसादनी तमाम अपडेट्स जाणवा माटे आपणी चेनल गुजरात माहिती यूट्यूब चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। हाल देश में जूनना छेल्ला 15 दिवस में दक्षिण भारत, पश्चिम भारत तेमज उत्तर भारतना केटलाक राज्यों में चोमासानुं आगमन थया पछी छेल्ला 7-8 दिवसथी चोमासानी गतिविधि स्थगित थई गई छे। चोमासु देशना अन्य विस्तारों में आगळ वधतुं अटकी गयुं छे। चोमासामां पड़ेला आ ब्रेकने कारणे देश में जुदा जुदा पाकना वावेतर में अवरोधो सर्जाशे तेवी आशंका भारतीय हवामान विभागे व्यक्त करी छे। IMD एटले के इंडियन मेट्रोलॉजिकल डिपार्टमेंटे जणाव्युं छे कि आगामी 7-10 તારીખની આજુબાજુ ચોમાસું સક્રિય બને તેવી સંભાવના બની રહી છે। જુલાઈ મહિનામાં 10-12 તારીખની આસપાસ તે સક્રિય બનશે અને લાંબા ગાળાની સરેરાશ મુજબ 94-106% વરસાદ પડશે। ચોમાસું જુલાઈના બીજા અઠવાડિયામાં સક્રિય બને તેવો વર્તારો છે। જો કે ગઈકાલ કરતાં આજે નજીવી પણ સ્થિતિ થોડી સુધરી છે। હાલ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ માટે સૂકું હવામાનની આગાહી કરાઈ હતી, ત્યારે આજે દેશના કુલ 36 સબ ડિવિઝનો પૈકી માત્ર રાજસ્થાનને બાદ કરતા તમામ રાજ્યોમાં હળવા, મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની આગાહી થઈ છે। તેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવી છે। આજે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો તથા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ વગેરે વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। એકંદરે ભારતીય મહિનાઓ મુજબ હવે અષાઢના આરંભ સાથે એટલે કે 11-12 જુલાઈથી જ મેઘમલ્હાર ઉચ્ચારે અને મુશળધાર વરસાદનું હવામાન બંધાય તેવી શક્યતા છે। હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડિવિઝન પુણેના વડા અને સાયન્ટિસ્ટ ડૉક્ટર KS હોસાલીકરે ગુજરાત માટે જણાવ્યું હતું કે હાલ આખા ભારતમાં મોન્સૂન ટ્રફ ઘણો મંદ થઈ ગયો છે। અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ છે, વળી નૈઋત્યના ભેજવાળા પવનોની તીવ્રતા પણ મંદ થઈ ગઈ છે। આવા વિપરીત કુદરતી પરિબળોની વ્યાપક અસરથી મુંબઈ, મહારાષ્ટ્ર સહિત ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદી માહોલ ઘણો મંદ થઈ ગયો છે, એટલે જુલાઈના પહેલા સપ્તાહમાં ક્યાંય પણ શ્રીકાર વરસાદ થવાની શક્યતા નથી। આમ છતાં 8-9 જુલાઈ બાદ મુંબઈ, મહારાષ્ટ્ર સહિત આખા ભારતમાં મેઘરાજાની ફરીથી પધરામણી થાય તેવા સાનુકૂળ કુદરતી પરિબળો છે। હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે 2021ના જુલાઈ મહિનામાં મુંબઈ, મહારાષ્ટ્ર સહિત આખા ભારતમાં સામાન્ય વરસાદ થશે, એટલે કે લાંબા ગાળાની આગાહી મુજબ સરેરાશ 94-106% જેટલી વરસાદ થવાની શક્યતા છે।